લોકડાઉનથી અનલોક દરમિયાન પાલિકાના સત્તાધીશો દ્વારા પોતાની ગાડીઓ ફેરવી પ્રજાના પૈસાનો દુરુપયોગ કર્યાના આક્ષેપો આરટીઆઈ એક્ટિવિસ્ટે કર્યા છે, જે આક્ષેપોને સ્થાયી સમિતિના ચેરમેને નકાર્યા હતા। राजनीतिमां प्रवेश करवो ए आजना नेताओ माटे प्रजानी सेवा करवा करता पोताना लक्ष्योने प्राप्त करवा पूरतो ज होय तेवुं दृश्य सामे आवे छे। पहेलाना नेताओ पोताना घरना पैसा खर्ची प्रजानी सेवा करता हता, पण आजना समय आवा नेताओ शोधवा छतां नहीं जड़े। सामाजिक कार्यकर अने आरटीआई एक्टिविस्ट अतुल गामेची द्वारा हालमां लॉकडाउन थी अनलॉक दरमियान वडोदराना मेयर, डेप्युटी मेयर, चेरमेन, विपक्षी नेताए ज गाड़ियों फेरवी तेनी विगतो माहिती अधिकार हेठळ मांगी हती। જે વિગતો મળતા પ્રજાના ટેક્સના પૈસાથી સત્તાધીશોને અપાતી ગાડીઓ વડોદરા શહેર બહાર પણ ફેરવી હોવાનું સામે આવ્યું છે। જે સંદર્ભે સામાજિક કાર્યકર અતુલ ગામેચી આક્ષેપો સાથે સત્તાધીશો નાણાંનો દુરુપયોગ ન કરે અને પ્રજાની સુખાકારીઓ માટે નાણાંનો સદુપયોગ કરાય તેવી વિનંતી કરી હતી। પૂરા ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાયું ત્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું। લોકડાઉન કર્યું ત્યારથી અનલોક સુધીમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર સાહેબ, ચેરમેન સાહેબ સાથે વિપક્ષના નેતા, ડેપ્યુટી મેયર આ ગાડીઓ ક્યાં ક્યાં ફરાવી છે તેની માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માગી હતી। તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ જ ગાડી મેયર સાહેબે ફરાવી છે, પરંતુ ક્યાં ફરાવી છે તેની કોઈ વિગત નથી, ફક્ત લખ્યું છે વર્ધીમાં। રોજે રોજ ગાડી ફરી છે, મેયર સાહેબ કોઈ દિવસ કોઈને જોવા ગયા નથી, કોરોના સંક્રમણમાં એ જગ જાહેર છે। તેવી જ રીતે જોવા જઈએ તો ડેપ્યુટી મેયર આ ગાડી વડોદરા શહેરની બહાર નડિયાદ, ભરૂચ, આણંદ, ચાણસદ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, સુરત, કલોલ, કાંકરિયા વારંવાર આ ગાડી લઈને ગયા છે, જે જનતાના નાણાંનો દુરુપયોગ કર્યો છે। તેવી જ રીતે ચેરમેન સાહેબ પણ વડોદરા શહેરમાં દરરોજ ગાડી ફરાવી છે અને કોઈની સુખાકારી માટે આ ગાડી નથી ફરી। વારંવાર આ ત્રણે ત્રણ લોકો ગાડી લઈને અમદાવાદ, ગાંધીનગર ગયા છે। સાથે જ વિપક્ષનો રોલ અહીંયા વિરોધ કરવાનો છે, પરંતુ વિપક્ષનો રોલ અહીંયા વિરોધ જેવો ક્યાંય દેખાયો નથી અને વિપક્ષ પણ પોતે વડોદરા શહેરમાં ગાડી ફરાવી છે, જ્યારે લોકબુક માગી છે ત્યારે ત્રીજા અને ચોથા મહિનાની લોકબુકની પાવતીઓ મળતી નથી। વારંવાર અમે કહીએ છીએ કે જનતાના નાણાંનો દુર્વ્યય ન થવો જોઈએ, આજે દુર્વ્યય થયો છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। કહી શકાય કે જનતાના વેરાથી ગાડીઓ છે, જનતાના વેરાથી ડીઝલ પુરાય છે। અમારી વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ સાથે વિપક્ષના નેતાને વિનંતી છે કે વડોદરા શહેરની જનતાના વેરાના નાણાંનો સદુપયોગ કરે તેવી અમારી માંગ છે। બીજી તરફ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા આક્ષેપો વાહિયાત ગણાવ્યા હતા અને પ્રતિક્રિયા આપી હતી। આક્ષેપ એમના પોતાના વાહિયાત છે, એમની પાસે કોઈ મારા આધાર પુરાવા નથી। એવું કહે છે કે ઘેર ગાડી 100% મારી ઘેર ગાડી એટલે મૂકું છું, મારા જેવું કામ કોઈ નહીં કરતા હોય। આજે મને 4 વખત લેવા વ્હીકલ પૂરથી ડ્રાઈવર આવે, સવારે લેવા પાછો જાય બપોર, પાછો સાંજે બપોરે લેવા અને પાછો સાંજે ઘેર મૂકવા જાય। 4 ટાઈમનું ડીઝલ તમે ગણી લો, એ ડીઝલનો બચાવ કરવા માટે મારા ડ્રાઈવરને મારા પોતાના ઘરના 2000 રૂપિયા પેટ્રોલ આપું છું કે ભાઈ તું બાઇક લઈને આવી મારા ઘરે અને ગાડી લઈને આપણે અહીંયા આવીએ। આ રીતના કોર્પોરેશનના હિતની અંદર ગાડી ઘેર મૂકે છે હું સ્વીકારું છું, પણ એની સામે ડીઝલ બચાવીને મારા ઘરના પણ 2000 રૂપિયા હું આપું છું। બીજો રહ્યો વિષય ગાંધીનગર, ગાંધીનગર તો કોર્પોરેશનના કામ માટે અમારે જવું પડે, એ કોઈને પૂછીને ના જવાનું હોય। હા, અમે અમારા પોતાના સ્વાર્થ સાથે ગાડી વાપરતે 100% પ્રજાના પૈસાનો અમે દુરુપયોગ કરીએ એ પણ અમે સ્વીકાર લઈશું, પણ આવું કોઈ અમે કામ કર્યું નથી, આ ખોટા આક્ષેપો કરે છે કોંગ્રેસ એ તો એમને પૂછો ને આક્ષેપ લગાવવાનું કારણ શું છે તે? કોઈ પ્રશ્ન જ નહીં, મારી પોતાની 5 ગાડી પડી ભાઈ, હું પોતે નથી ફેરવી શકતો, સબૂત બતાવે ને, કીધું ને જાહેર જીવન છોડવા તૈયાર છું, એ રાજકારણ એ પોતે જાહેર જીવન છોડવા તૈયાર છે, ઓપન ચેલેન્જ છે, પ્રશ્ન જ નથી, લાવો ને આધાર પૂછજો ભાઈ, જો મોડે બોલવો વિષય અલગ છે અને હું તમને છે હું તો હિંમતથી જે છે તે સત્ય કહી બી દઉં છું તમને।